ષ્ટદેવ ભગવાન સ્વામીનારાયણ પરમ ભાગવત સંતવર્ય પરમપૂજ્ય ગુરુ મહારાજ અને આધ્યાત્મિક દિવ્ય જેનું વ્યક્તિત્વ છે રાષ્ટ્રને જેઓ સમર્પિત છે લોક કલ્યાણ માટે જેઓ સમર્પિત છે એવા આપણા નાનકડા આમંત્રણને માન આપીને આપણા વચ્ચે પધારેલા મહામહિન આચાર્ય શ્રી દેવવ્રતજી ગવર્નર ગુજરાત પરમપૂજ્ય મહંત સ્વામી ઉપસ્થિત સ્તર્વે મહાનુભાવો સર્વે આગંતુક ભાવિકજનો આજે મને ગવર્નર શ્રી પધાર્યા અને ખુરશી એક બાજુ મૂકી મારા આંખમાં પણ આસુએ મને યાદ પ્રસંગ આવી ગયો સુરત ગુરુ ગુરુકુળમાં નરેન્દ્રભાઈ મોદી પધાર્યા અમારા સંતોની વચ્ચેનું આસન હતું એની ખુરશી થોડી ઊંચી હતી આવતા હવે જાતે પોતે ખુરશી બાજ ધકેલીને બીજાની ખુરશી લઈને પોતે બેહી ગયા સંતો કે બીચમાં મેં ઊંચ આસન પર બેઠું આટલું એ વખતે બોલેલા એ દૃશ્ય મને આજે પણ યાદ આવ્યું ત્યારે એમ થાય કે નરેન્દ્રભાઈ મોદીના હૃદયમાં જે વ્યક્તિત્વ ઇન્ડિયાનું છે આધ્યાત્મિક છે એ જ વ્યક્તિત્વ ગવર્નર સાહેબના હૃદયમાં છે ત્યારે કાંડું પકડી અને આપણને ગુજરાતને આવો વ્યક્તિત્વને આપણને ભેટ જ્યારે આપી છે વાલા ભક્તજનો સંક્ષિપ્તમાં વાત કરું તો આ ધરતી એટલે ગીર અને દરિયાની વચ્ચેનો એક નાનકડો સ્વર્ગ સમાન ટુકડો છે જ્યાં આપણા સારા એશિયાની અંદર આપણી જે સિંહત્વ ધરતી હોય તો ગીરનું આપણું ગીર છે અને આ બાજુ જુઓ તો આપણે સોમનાથ હોય આ બાજુ ભાવનગર હોય અને આ બાજુ સાગર છે મોટા મોટા તોતે ઉદ્યોગ પણ આ પીપાવાઓ તરફ જ્યારે ખડકાઈ રહ્યા છે ત્યારે આ ધરતી એક પવિત્ર ધરતી છે આજથી સિત્તેર પંચોતેર વર્ષ પહેલાં પણ શાસ્ત્રીજી મહારાજ આ બધા ગામડાઓને ખૂદી વેળ્યા અહીંના મુખ્ય મંદિરના શિખર પણ શાસ્ત્રીજી મહારાજ બનાવેલા ત્યારે આ નાગેર બાબરિયાવાડા એટલે શાસ્ત્રીજી મહારાજના વિતરણની ધરતી મોટા મોટા સંતોના વિતરણની ધરતી હોય અને સાથે આમ તો રાકેશભાઈ બેઠા હતા રાકેશભાઈ પહેલાં વહેલા ધામમાં ગવર્નર સાહેબની મુલાકાત થઈ ખબર નહીં આ રતનને ઓળખી લીધો ગવર્નર સાહેબે અને કાંડું પડ્યું કે આજથી મારો તું પુત્ર અને તે દિવસથી બાપ દીકરાની જોડી કાયમ માટે હોય છે જ્યાં વહેન કરે અહીંયા બાપને હાજર થવું પડે છે ત્યારે આજે આ ધરતીમાં બાજુમાં દ્રોણ ગામ છે ત્યાં રાકેશભાઈના માતૃ ત્યાંનો જન્મદિવ જન્મસ્થાન આ બાજુ એના પિતાશ્રી ત્રાકુડા ત્યાં જન્મસ્થાન અને ગુરુની ધરતીનું જન્મસ્થાન એટલે ચર્ચા થઈ કે માતુશ્રી ધામમાં ગયા એના માતુશ્રી ધામમાં ગયા તો સાહેબના પત્ની પહેલાં આવીને ધીરજ આપી ગયા ત્યાર પછી સાહેબ પોતે શ્રદ્ધાંજલિ સભામાં પ્રોટોકોલ તોડીને પધારેલા ત્યારે એટલું બધું હેજ છે એના માતુશ્રી ઉપર પિતાશ્રી ઉપર એટલું હેજ છે ને કે રાકેશજી હવે માતુશ્રી ધામમાં ગયા પિતાશ્રીને ક્યાંય એકલવાયુઓ ન લાગે એના માટે સતત તમે કાળજી લેજો અને રાકેશભાઈ પોતાના મોટા બંધુને કાયમ પિતા ભેગા રાખવાના રાખી અને પિતાશ્રીને હું આપી રહ્યા છે આટલું જે પરિવાર ઉપર હેઠ છે ત્યારે રાકેશભાઈ બીજા બધા દેશમાં કોઈ આ કરે તે કરે પણ પોતાના માતુશ્રી એટલા ભક્ત હતા હું તો એમ કે રાકેશભાઈને શરીર તો આપ્યું પણ ઈશ્વરનો સાક્ષાત્કારનો માર્ગ પણ માતુશ્રી આપ્યો છે અને ગુરુકુલનું કનેક્શન કરનારા હોય તો એના પિતાથી રાજ ભણવા મૂક્યા ત્યારે ગુરુકુલને કનેક્શન થયું ત્યારે માતા પિતાએ કાલે શરીર નથી આપ્યું જીવન પણ આપ્યું સંસ્કાર આપ્યા અને આટલી ઉર્જા પણ આપી છે ત્યારે આ સંકુલમાં આપણે જે ખાતમૃત ગામના અત્યારે હીટ મૂકી ત્યાં એક મિની નીલકરધામ કે લાખો લોકોનું યાત્રા પ્રવાસી ધામ બને જ્યાં આખું સાંસ્કૃતિક પ્રદર્શન છે ભારતીય સંસ્કૃતિ છે શું ગાય છે શું આપણા વૈદિક સંસ્કૃતિ આખું પ્રદર્શન સાથે નીલકળધામ અને સાથે પાછલા ભાગમાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી બે રાખતે રાખી રાખીને આપણું સાત્રાલી સાથેનું ગુરુકુલ કે જ્યાં ઇન્ટરનેશનલ ગુરુકુલ થવાનું છે ફૂલ ડેનું ગુરુકુલ થવાનું છે અને પૂરા સંસ્કારના અઢી હજાર વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરવાના છે એવા ગુરુકુલની ઇટ મુકાણી અને બાજુમાં જેને માટે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ગવાનાને મૂક્યા છે પ્રાકૃતિક ખેતી કરાય ગૌ આધારિત ગવામૃત દ્વારાએ દ્વારા એ સાથે ગૌ આધારિત ખાત દ્વારા એ ધરતીને રસાયણ મુક્ત કરવાની લોકોને આખા વિશ્વના લોકોને સ્વાસ્થ્યયુક્ત આપવા માટે પોતે ભેખ લઈને ફરી રહ્યા છે અને ગુરુકુલ પણ ભેગું આ જ્યારે કાર્ય કરી રહ્યું છે ત્યારે આ સ્થાનમાં સાડા છ મહિનામાં ત્રણ ત્રેવીસ એક તો આપણું ગુરુકુલનું અને મયા મહિના સાહેબને કીધું સાહેબ મે મહિનામાં આનું સંપૂર્ણ બાંધકામ પૂરું ઉદ્ઘાટનમાં તમારે આવવાનું છે મે મહિનાની પંદર તારીખની આજુબાજુ તમારે આવવાનું છે ત્યારે ગુરુકુલનું બાંધકામ પૂરું નીલકળધામનું બાંધકામ પૂરવું અને સાથે પ્રાકૃતિક સો સો ગામમાં એ ખેતી ઉદ્યોગ ચાલે કિસાન જ છે તો એને આ ગવામૃતની પ્રાપ્તિ થાય અને આ ખાતર એને પ્રાપ્ત થઈ જાય એટલું પ્રોડક્શન સાથે નિર્માણ કરી અને લોકોને આપવાનું કેન્દ્ર પણ ચાલુ થઈ જાય છે ત્યારે અને સાથે યજ્ઞશાળાઓ સાથે ગૌશાળાઓ અને સાથે સંતોના નિવાસસ્થાન બ્રાહ્મણો નિવાસસ્થાન આ બધા કેન્દ્રો આ સ્થાનમાં થવાનું છે એટલા માટે તો આચાર્ય શ્રી પોતે સાંસ્કૃતિક પુરુષ છે આધ્યાત્મિક પુરુષ છે રાષ્ટ્રભક્ત છે ત્યારે આવા મહાપુરુષ દ્વારા જ્યારે ઈંટ મુકાતી હોય ચોક્કસ આ સ્થાને વહેલી તકે અને આ માટે અમારા રાકેશભાઈને કીધું શું કરજો તો કે મારી બેંક ખુલ્લી છે મારી બેંક આના માટે સંપૂર્ણ કારણ કે માતૃદેવો ભવ પિતૃદેવો દવ આચાર્ય દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ આ ચારેયને વરેલા હોય તો રાકેશભાઈ વરેલા છે તો એક શ્રવણની ભક્તિ જે માતા પિતામાં રહી તો કે મારી ભક્તિ મારા માતા પિતામાં એટલી ન રહે તો મારે આ સંકુલના નિર્માણમાં મુખ્ય બે સંકુલમાં હું તને પિતાશ્રીની ધરતી પર લેવો અને પિતાશ્રી પૂછે રાકેશભાઈ શું બાંધે નીલકણધામ બાંધે કે ગુરુકુલ મને કે બેય નહીં બેય રહેવા દો એક કયો નહીં બે કે અને ના મુખ્ય યજમાન તરીકે રાકેશભાઈ ધાર્યા બીડું કારણ કે પોતાના માતા પિતા એ માતૃદેવો પિતૃદેવોના ચરણોમાં સાથે પોતાના ગુરુની કર્મભૂમિ છે તો પોતાના ગુરુ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં અને સાથે આ પ્રાકૃતિક ખેતીના આ દિવ્ય સંકુલ દ્વારા એ પણ આપણે રાષ્ટ્રને અર્પણ ચારેય સંકુલ એને જલ્દીથી ડેવલપ કરવાના છીએ અને કીધું એમ આપણા મે મહિનામાં તમારે આચાર્યશ્રીને કીધું એમ એ વધારવું પડશે બા આ એના વિષયનો આ વિષય છે ત્યારે તમે તમને વચ્ચે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે ગુરુ મહારાજ હોય આચાર્યશ્રી હોય એને હસ્તક જ્યારે ઈંટ મૂકાણી છે ઝડપીથી આ સ્થાન ડેવલપ થાય અને લાખો લોકો સુધી અને સો ગામ સુધી આ પ્રાકૃતિક ખેતીનો સંદેશ પહોંચે ગાયનો સંદેશ પહોંચે અને યાત્રા પ્રવાસી સ્થાન કે આ સો ગામના વિદ્યાર્થીઓ પ્રવાસ લઈ લઈને આવે પચાસ લાખ લીટર વચ્ચે અગિયાર શિખરના મંદિરો હોય છે અને આખું પ્રદર્શન વિભાગ હશે જ્યાં એન્જોય પાર્કો હોય છે જ્યાં તમામ પ્રકારની સુવિધા હશે આવું સંકુલ નિર્માણ જ્યારે કરવા રહ્યા છે આપણા પરિવાર ગુરુકુળ પરિવારના નાનકડા આમંત્રણથી અને રાકેશભાઈ પ્રત્યેના વાત્સલ્ય ભાવથી આચાર્ય શ્રી પધારીને હીટ મૂકી છે ભગવાનને પ્રાર્થના કરે કે આ સંકુલ દ્વારા લાખો જીવાત્મારું પરમ કલ્યાણ થાય જય સ્વામિનારાયણ નમસ્કાર अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को धन्यवाद जय स्वामी नारायण